મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે સરવાળા બાદબાકીના દાખલા જોયા. હવે આપણે આજે શું જોઈશું? વ્યવહારો દાખલાઓ જોઈશું, બરાબર ને? તો આજે આપણે આ વિડિયોમાં વ્યવહારો દાખલાઓ શીખીશું. હવે જોઈએ પહેલો દાખલો. દૂધના એક કેનમાં 20 લિટર 750 મિલી દૂધ, બરણીમાં 10 લિટર 350 મિલી દૂધ તથા તપેલામાં 8 લિટર 850 મિલી દૂધ છે. આ બધું દૂધ ભેગું કરી દઈએ તો કુલ કેટલું દૂધ થાય? હવે શું કહે છે? બધું દૂધ ભેગું કરી દઈએ, બરાબર. ભેગું કરવું એટલે શું કરવું? બધાને એક સાથે કરી દેવું તો કુલ કેટલું દૂધ થાય? હવે આપણે કુલ કેટલું દૂધ થાય તે શોધવાનું છે. અને કુલ દૂધ શોધવા માટે આપણે શું કરીશું? સરવાળો કરીશું, બાદબાકી કરીશું, ગુણાકાર કરીશું કે ભાગાકાર કરીશું? તો કે સરવાળો કરીશું, બરાબર ને? તો સૌથી પહેલા આપણે લખી દઈએ લીટર અને મિલી, બરાબર. હવે જુઓ કેનમાં કેટલું છે? 20 લિટર 750 મિલી દૂધ સામા છે, કેનમાં છે. પછી બરણીમાં કેટલું છે? 10 લિટર 350 મિલી. 10 લિટર 350 મિલી સામા દૂધ છે બરણીમાં. હવે તપેલામાં કેટલું છે? 8 લિટર 850 મિલી. 850 મિલી સામા છે તપેલામાં, બરાબર. હવે આ જે આપણે લખ્યું છે એ બધાનો આપણે શું કરવાનો છે? સરવાળો. જે આ લીટર અને મિલી આપ્યા છે એનો આપણે શું કરીશું? સરવાળો કરીશું, બરાબર. તો 0 5 ને 5 10, 10 ને 5 15, 15 નો 5 વધી પડી 1, 7 ને 3 10, 10 ને 8 18, 18 ને 1 19, તો 19 નો 9 વધી પડી 1, 8 અને 1 9, 2 ને 1 3, તો કેટલા થઈ ગયા? 39 લિટર 950 મિલી. તો કુલ કેટલું દૂધ થયું? તો કે 39 લિટર 950 મિલી દૂધ થાય. તો જોઈએ, એક દવાખાનામાં 50 લિટર ફિનાઇલ ખરીદવામાં આવ્યું, તેમાંથી 37 લિટર 750 મિલી ફિનાઇલ પહેલા માળની સફાઈ કરવામાં તથા 7 લિટર 250 મિલી બીજા માળની સફાઈ કરવામાં વપરાઈ ગયું. હવે ફિનાઇલનો કેટલો જથ્થો બાકી રહ્યો? હવે આપણને શું કહે છે? બાકી રહ્યો. હવે જ્યારે પણ આપણે બાકી વસ્તુ શોધવાની હોય ત્યારે આપણે શું કરીએ છીએ? બાદબાકી કરીએ છીએ. પણ સૌથી પહેલા આપણે એ જોવું પડે કે પહેલા માળ અને બીજા માળની જે સફાઈ કરવામાં આવી એમાં કુલ કેટલા લિટર, કેટલા લિટર અને મિલી ફિનાઇલનો ઉપયોગ થયો. તો સૌથી પહેલા આપણે શું કરવો પડશે? સરવાળો, બરાબર. પછી જે જવાબ આપણને મળશે એમાંથી આપણે બાદ કરીશું. ચાલો તો પહેલા જોઈએ આપણે લિટર મિલી. તો પહેલા માળની સફાઈમાં કેટલું વપરાયું છે? 37 લિટર 750 મિલી પહેલા માળની સફાઈમાં, બરાબર ને? અને બીજું 7 લિટર 250 મિલી બીજા માળની સફાઈ કરવા માટે વપરાય છે ફિનાઇલ. હવે આનો આપણે શું કરીશું? સરવાળો. 0 5 ને 5 10 શૂન્ય વધી પડી 1, 7 ને 1 8, 8 ને 2 કેટલા થશે? 10, તો 10 શૂન્ય વધી પડી 1, 7 ને 7 14, 14 ને 1 15, 15 નો 5 વધી પડી 1, 3 ને 1 4. એટલે કુલ કેટલા લિટર ફિનાઇલ વપરાય પહેલા અને બીજા માળની સફાઈ કરવામાં? 45 લિટર શું વપરાયું છે? ફિનાઇલ વપરાઈ ગઈ છે. પણ આપણે શું કરવાનું છે? બાકી જથ્થો શોધવાનો છે કે કેટલો જથ્થો બાકી રહ્યો છે
તે આપણે શોધવાનું છે. એટલે આપણો જે આ જવાબ આવ્યો એને જે કોલ ફિનાઇલ નો જથ્થો છે એમાંથી આપણે બાદ કરીશું. તો લીટર અને મિલી, હવે કેટલા લીટર છે? 50 લીટર. અને મિલી આપ્યા નથી. અને કેટલા લીટર નો આપણે વપરાશ કર્યો છે? તો કે 45 લીટર નો વપરાશ કર્યો છે, મિલી નથી. બરાબર. હવે આપણે 50 માંથી 45 ને શું કરીશું? બાદ કરીશું. શું કરીશું? બાદ કરીશું. 0 0 0 માંથી 5 જશે નહીં, એટલે આપણે શું લેવો પડે? ડસકો લેવો પડે. બરાબર. હવે 10 માંથી 5 બાદ કરીએ તો 5, અને 4 માંથી 4 બાદ કરીએ તો 0. તો કેટલા બચ્યા? 5 લીટર. બરાબર. એટલે કેટલા લીટરનો જથ્થો બચ્યો? 5 લીટરનો જથ્થો બચ્યો. હવે ફિનાઇલનો કેટલો જથ્થો બાકી રહ્યો હશે? તો કે 5 લીટર ફિનાઇલનો જથ્થો બાકી રહ્યો હશે. ત્રીજો દાખલો જોઈએ તો 360 મિલીની ઠંડા પીણાની બોટલમાંથી 4 મિત્રો સરખે ભાગે પીણું લે છે. દરેકના ભાગે કેટલું પીણું મળશે? હવે કેટલા મિત્રો છે? 4 મિત્રો છે. અને ઠંડા પીણાની બોટલ એક છે, અને તે પણ કેટલા મિલીની છે? 360 મિલીની છે. હવે 4 મિત્રો સરખા ભાગે વહેંચે, બરાબર. તો દરેકના ભાગે કેટલું પીણું આવશે તે આપણે શોધવાનું છે. હવે દરેકના ભાગે આવશે, બરાબર ને? ભાગે આવશે એટલે આપણે શું કરવું પડશે? ભાગાકાર. તો 360 મિલીની ઠંડા પીણાની બોટલ, બરાબર ને? અને કેટલા મિત્રો છે? 4 મિત્રોને સરખા ભાગે શું છે? લેવું. હવે આપણે શું કરીશું? અહીંયા શું થશે? ભાગે લેવાનું છે, એટલે કે 360 ભાગ્યા 4. હવે 4 9 36 અને 1 0 એટલે કેટલા આવ્યા? 90 મિલી. તો દરેકના ભાગે, એક મિત્રના ભાગે કેટલું પીણું આવશે? 90 મિલી પીણું આવશે. એટલે 4 4 મિત્રને 90 90 મિલી શું મળશે? ઠંડુ પીણું મળશે. હવે આ રીતે ભાગાકાર નહીં આવડે તો આપણે આ રીતે પણ ભાગાકાર કરી શકાય, કે 360 ભાગ્યા 4. તો આ રીતે પણ તમે ભાગાકાર કરીને તમારો જવાબ લાવી શકો છો. હવે આપણે ચોથો દાખલો જોઈએ તો તેલના 15 લીટર ડબ્બામાંથી 8 લીટર 350 મિલી તેલ વપરાય છે. તો હવે ડબ્બામાં કેટલું તેલ બાકી રહે? હવે મિત્રો આપણને ખબર છે કે તેલનો ડબ્બો કેટલા લીટરનો હોય? 15 લીટરનો હોય. અને નાનું આટલું તેલનું ટબ લઈએ તે કેટલા લીટરનું હોય છે? 5 લીટરનું હોય છે. તો ચાલો જોઈએ કે આનો જવાબ શું આવશે. તો 15 લીટર ડબ્બામાંથી 8 લીટર 350 મિલી તેલ વપરાય છે. તો હવે ડબ્બામાં કેટલું તેલ બાકી રહે? બાકી રહે એટલે આપણે શું કરવું પડે? બાદબાકી કરવી પડે, બરાબર ને? એટલે લીટર મિલી, હવે કેટલા આપ્યા છે? 15 લીટર. મિલી આપ્યા નથી. કેટલું તેલ વપરાય છે? 8 લીટર 350 મિલી તેલ વપરાય છે, બરાબર. તો હવે કેટલું બાકી રહે છે? બાકી રહે છે શોધવું છે, એટલે આપણે શું કરશું? બાદ બાકી. 0 માંથી 0 બાદ કરીએ તો 0. હવે 0 માંથી 5 બાદ નહીં થાય એટલે આપણે શું લઈશું? ડસકો લઈશું, બરાબર. હવે 10 માંથી 5 બાદ કરીએ તો 5, 9 માંથી 3 બાદ કરીએ એટલે 6. હવે જો અહીંયા ગાડી 4 માંથી 8 બાદ થાય નહીં, એટલે આપણે શું લેવું પડે? ડસકો લેવો પડે. અને અહીંયા ગાડી 0. તો હવે 14 માંથી આપણે 8 બાદ કરીશું તો કેટલા આવશે?
छ आवशे अने अहींया जीरो एटले आपणे 15 लीटर ना डब्बा माथी 8 लीटर अने 350 मिली तेल वापरीए तो डब्बा मां केटलुं तेल बाकी रहे तो के 6 लीटर 650 मिली तेल बाकी रहे। जोईए 2 लीटर नो 3 चतुर्थांश भाग अने 3 लीटर नो 1 दुत्यांश भाग तेमज 4 लीटर नो 1 चतुर्थांश भाग केटलो थाय। હવે મિત્રો આગળ આપણે આ રીતની ખાલી જગ્યા શીખી જ ગયા છે બરાબર। હવે જોઈએ તો આપણે પહેલા જોઈએ 2 લિટર નો 3 ચતુર્થાંશ ભાગ 2 લિટર નો 3 ચતુર્થાંશ ભાગ। હવે જો 2 લિટર એટલે કેટલા મિલી થશે 2000 મિલી કેટલા મિલી થશે 2000 મિલી ગુણ્યા કયો ભાગ જોઈએ છે આપણને 3 ચતુર્થાંશ બરાબર ને। હવે 4 5 20 અને 2 0 એટલે 500 ચોક 2000 થાય બરાબર। એટલે કેટલા આવશે 500 ગુણ્યા 3 5 તાલી 15 અને 2 0 બરાબર। એટલે 2 લિટર નો 3 ચતુર્થાંશ ભાગ એટલે કયો કેટલા થશે 1500 મિલી બરાબર ને। કેટલા થશે 1500 મિલી। હવે જો બીજું આપણને શું આપ્યું છે 3 લિટર નો 1 દુત્યાંશ ભાગ 3 લિટર નો 1 દુત્યાંશ ભાગ। હવે 3 લિટર એટલે કેટલા મિલી થશે તો કે 3 લિટર એટલે 3000 મિલી ગુણ્યા કયો ભાગ જોઈએ છે 1 દુત્યાંશ બરાબર। હવે કેટલા દુ 30 આવશે 15 દુ 30 અને આ 2 0 બરાબર કેટલા આવી ગયા 1500 મિલી। તો 3 લિટર નો 1 દુત્યાંશ ભાગ એટલે 1500 મિલી। હવે ત્રીજું જોઈએ તો 4 લિટર નો 1 ચતુર્થાંશ ભાગ। હવે જો 4 લિટર એટલે કેટલા મિલી થશે 4000 મિલી ગુણ્યા 1 ચતુર્થાંશ ભાગ। હવે આ 4 અને આ 4 ઉડી ગયા એટલે કે 4 1 4 અને આ 3 0 બરાબર 1000 મિલી એટલે 4 લિટર નો 1 ચતુર્થાંશ ભાગ એટલે 1000 મિલી। મિત્રો આજના દાખલામાં તમને સમજ પડી જ હશે બરાબર ને। હવે નવા વિડિયો સાથે આપણે ફરી મળીશું।